નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝ ની વિશેષ રજૂઆત આઈપીએલ 2020 કાર્યક્રમ માં આપ સૌનું સ્વાગત છે. હું છું યજ્ઞ. મિત્રો, આઈપીએલ 2020 કાર્યક્રમ જે તમે નિર્માણ ન્યૂઝ પર નિહાળી રહ્યા છો તેના સ્પોન્સર છે એમઆઈ. તો બીજી બાજુ જ્યારે આપણે આ કાર્યક્રમમાં વાતચીત કરતા આવીએ છીએ મેચના પ્રિવ્યૂ અને મેચના રિવ્યૂની, અને તેની સાથે જ્યારે કહી શકાય કે જ્યારે ગઈકાલની બે મેચની વાત કરીએ તો કિંગ્સ ઇલેવન પંજાબ અને તેની સાથે કોલકાતા નાઇટ રાઇડર્સ, અને તેની સામે જ્યારે ચેન્નઈ સુપર કિંગ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો બંને જે મેચ હતી તે ઘણી બધી રસપ્રદ જોવા મળી હતી. કારણ કે જ્યારે ચેન્નઈ સુપર કિંગની વાત કરીએ, સૌથી પહેલાં તો ચેન્નઈ સુપર કિંગમાં ક્યાંક મહેન્દ્રસિંહ ધોનીના જે સુપર કિંગ્સ હતા તે આ વખતે ઘણું પૂર પ્રદર્શન કર્યું હોય તેવું જે લાગી રહ્યું છે, અને તેની સાથે જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકાતા નાઇટ રાઇડર્સની વાત કરીને તેમાં પણ જ્યારે બે રનથી પંજાબ જે હાર્યું હતું અને તેમાં પણ જે બેટિંગ અને બોલિંગ તો ઘણી બધી સારી હતી, ને તેની સાથે કહી શકાય કે પંજાબની વાત કરું તો પંજાબને જ્યારે છેલ્લે જ્યારે બેટિંગ તેમની હાથમાં આવી અને તેમાં પણ જ્યારે મેક્સવેલ દ્વારા જે સિક્સ મારવામાં આવી હતી પરંતુ તે ફોર ગઈ હતી અને તેને લઈને બે રનથી તેઓની જે હાર થઈ હતી. બીજી બાજુ જ્યારે કહી શકાય કે આજે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જે અત્યારે મેચ થવાની છે સાંજે, અને તેની સાથે જ્યારે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો હૈદરાબાદ અને રાજસ્થાન સામે જે હારનો સિલસિલો અટકાવવા માટે ફરી એકવાર હૈદરાબાદ ઉતરશે તેવી પણ સ્થિતિ સામે આવી છે. તો આ સાથે તમારી સાથે ફોનલાઈન ઉપર જોડાઈ ગયા છે અશોકભાઈ મિસ્ત્રી, જે સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. પહેલી વાત, આપણે ગઈકાલની જો મેચની વાત કરીએ તો કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકાતા નાઇટ રાઇડર્સ, કિંગ્સ ઇલેવન પંજાબના મેક્સવેલ દ્વારા જે છેલ્લો શોટ મારવામાં આવ્યો હતો ને તે પણ ક્યાંક સિક્સ નહીં પરંતુ ફોર ગઈ હતી, અને તેને લઈને પંજાબ બે રનથી હાર્યું હતું. શું કહેશો? ગઈકાલની મેચ જે પ્રમાણે રમી પંજાબ અને કોલકાતાની, ક્યાંક એમ લાગ્યું કે નસીબ પંજાબનો સાથ નથી આપતું. એટલે જેટલે જેટલી વાર પંજાબે પ્રયત્નો કર્યા છે કે આપણે કોઈ પણ હિસાબે જો મેચ જીતવાના પ્રયત્નો કરાય, પણ છેલ્લે ક્યાંક ને ક્યાંક એમને નસીબ સાથ નથી આપતું અને એના કારણે કાલે હારી ગયા એવું લાગે છે. આમ જોવા જઈએ તો 164 રન કર્યા કાર્તિક અને ગીર બહુ જબરદસ્ત રમ્યા, અને ત્યાર પછીની જે પરિસ્થિતિ છે, સૌથી અગત્યની વાત આમાં જોવાની હોય તો 18મી ઓવરમાં નારાયણે જે બોલિંગ કરી, દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ. એની અંદર માત્ર 2 રન આપ્યા અને એને 1 વિકેટ લીધી. 19મી ઓવર પ્રસિદ્ધ મિશ્રાએ નાખી, એમાં પણ 6 રન આવ્યા અને 1 વિકેટ લીધી. 3 ઓવરમાં 22 રન જોઈતા હતા અને 20મી ઓવરમાં નારાયણે ફરી એકવાર બોલિંગ કરી, 11 રન આપીને 1 વિકેટ લીધી, અને આવી રીતના જીત કલકત્તાની થઈ. એટલે ક્યાંક કહી શકાય કે એક જે ચેન્જીસ કરવામાં આવ્યા, ચેન્જીસ જબરદસ્ત રહ્યા, ખાસ કરીને ચેન્જીસની સાથે સાથે એપ્લિકેશન, ફિલ્ડરનો સપોર્ટ અને ઓવરઓલ એક્ઝિક્યુશન જે પરફેક્ટ રહ્યું, અને ક્યાંક જે રીતે 4 અને 2 રનની જે વાત થઈ તો ક્યાંક એ બી કહેવું પડે કે જે બેટ્સમેનોએ અત્યાર સુધી પરફોર્મન્સ નથી કરી એમના ફાળે જ્યારે એક આવું મેચ જીતાડવાની આવે અને ત્યારે પણ એ જીતાડી ના શકે તો એની નાથી વિશેષ બીજું શું કહી શકાય. એન્ડ નોટ ઓનલી દેટ, આ ટીમ 115 રન સુધી તો કોઈ વિકેટ પણ એમની પડી નથી, એટલે બહુ સરસ પરિસ્થિતિ હતી. અને ત્યાર પછી બધી જ વિકેટો હાથમાં હોવા છતાં પણ મેચ જે છે પછી વિકેટો પડતી ગઈ ને હારી. એટલે ક્યાંક અહીંયા આગળ કલકત્તાને ખાસ કરીને ફાયદો છે, કારણ કે જબરજસ્ત રીતે લોકો આગળ વધી રહ્યા છે અને ટોપ 4ની જે ટીમો નોર્મલી હોય તે ટીમો અત્યારે આપણને જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે આ એક ક્લોઝ મુકાબલો હતો, બહુ જ નજીકનો મામલો હતો, પણ તે છતાંય ક્યાંક ને ક્યાંક પંજાબને 8મા ક્રમેથી આગળ ઉઠવાની તક મળી નહીં કાલના દિવસમાં, એ પણ એટલી જ હકીકત છે. તમને યાદ હોય તો દિલ્હી સાથેની મેચ પણ બહુ ક્લોઝ જતી રહી હતી હાથમાંથી, અને ધીસ ઇઝ અનધર મેચ કે જે 2 રનથી એમને હારવું પડ્યું છે, અને ખાસ કરીને એ બધાના કારણે એમનું જે પરિસ્થિતિ હતી એ છેલ્લા ક્રમે જ એમને અત્યારે રહેવાનું જોઈએ. બીજી બાજુ જ્યારે વાત કરીએ તો જે બીજી મેચ હતી અને તેમાં પણ જ્યારે ચેન્નઈ સુપર કિંગ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એક બાજુ 37 રનથી જે વિજય પ્રાપ્ત કર્યો હતો અને તેની સાથે જે એક અદ્ભુત જે ઇનિંગ હતી વિરાટ કોહલી દ્વારા તે પણ ક્યાંક બહુ જ વધારે પડતી કહી શકાય કે પ્રશંસનીય હતી, અને તેની સામે જ્યારે વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગના એક પણ સુપર કિંગ ગઈકાલે ચાલ્યા ન હોય તેવું લાગ્યું હતું. અશોકભાઈ, બેઝિકલી મને ગઈકાલની આખી મેચ દરમિયાન જે બોડી લેંગ્વેજ હોવી જોઈએ, બોડી લેંગ્વેજ ક્યાંક નેગેટિવ લાગી. મને એમ લાગ્યું કે કોઈ ખેલાડીમાં એવો ઉત્સાહ નથી કે જીતવું છે, કોઈ એવો પ્રયત્ન કરવો નથી. મને એમ થાય કે વોટસન અને પાપ બંને ઓન સાઈડ ઉપર શોટ મારવાનો પ્રયત્ન કરે છે, બોલ બેટમાં આવતા નથી, અને ક્યાંક ને ક્યાંક એક એમ લાગતું હતું કે જે રન થયા
એ રન કરવામાં મુશ્કેલી પડે. એવું નથી કે ચેન્નઈ સુપર કિંગે આની પહેલા આવું કોઈ ટોટલ ચેઝ નથી કર્યું અથવા તો જીત્યા નથી. 200 રન તો હમણાં એ લોકોએ માર્યા છે, એટલે સવાલ જ. પણ ગઈકાલની જે મેચની અંદર જે લોકોની બોડી લેંગ્વેજ હતી આ ખેલાડીઓની, દેટ વોઝ વેરી સેડ. આપણને એમ થાય કે આ ચેમ્પિયન ટીમની પરિસ્થિતિ, હું હાર જીતની વાત જ નથી, બની શકે ચેન્નઈ સુપર કિંગ હારી જાય, પણ જે રીતે હાર્યા છે એ એક્સેપ્ટેબલ નથી કોઈને. એ સૌથી અગત્યની વાત. તમે એક બહુ સરસ વાત કરી વિરાટ ઇનિંગની. વિરાટ કોહલીને ખાસ કરીને સલ્યુટ કરવાનું મન થાય છે, કારણ કે અત્યારે એ એવા તબક્કે ફોર્મમાં આવ્યો છે કે જ્યારે એની ટીમ એ ટોપ 4 આવવા તરફ આગળ વધી રહી છે. એન્ડ હી ઇઝ ઇન ધ, કારણ કે હવે પછીની જે મેચો આવશે એ મેચો બહુ જ જેને કહેવાય ને ક્લોઝ મેચો હશે, બંને ટીમો સરખી હશે, જબરદસ્ત એનો એ થશે. એટલે એ વખતે વિરાટ કોહલીનું ફોર્મમાં આવવું ખૂબ જરૂરી છે. અરે આજે પહેલી વાર એવું પણ બન્યું છે કે ભાઈ ચલો એબી ડિવિલિયર્સ નથી રમ્યા તો ચલો વિરાટ કોહલીએ પણ મેચને જીતાડી. સો દેટ ઇઝ અ વેરી ગુડ સાઇન એઝ ફાર એઝ બેંગ્લોર ઇઝ કન્સર્ન, કારણ કે રોહિત જે પ્રમાણે વિરાટ કોહલીનું પ્રદર્શન રહ્યું એ જોરદાર રહ્યું. સામે છેડે તમે જુઓ કે કોઈ પણ ખેલાડી હોય, ધોની હોય, ડુપ્લેસિસ હોય, વોટસન હોય, જાડેજા હોય કે કરણ હોય, આ કોઈ પણ ખેલાડી, આટલા બધા ખેલાડીઓ કોઈ ભેગા મળીને આટલા રન ના કરી શકે એ ક્યાંક, હું એવું નથી માનતો કે હું એક્સ્ટ્રા ઓર્ડિનરી બોલિંગ હતું. બોલિંગ ઓકે, બોલ પડ્યા પછી સ્લો આવતો હતો, થોડો હાઇટમાં પણ આવતો હતો, આઈ એગ્રી વિથ ઇટ. પણ બેટ્સમેનો પણ 3 ચેમ્પિયનો હતા, તો દે કુડ હેવ ડેફિનેટલી મેડ અ મેચ આઉટ ઓફ ઇટ. અને 169 વોઝ નોટ અ બિગ, 170 વોઝ નોટ અ બિગ ટાર્ગેટ ટુ ચેઝ. એટલે ક્યાંક ને ક્યાંક એમ લાગ્યું કે સંતોષ થઈ ગયો હોય તો બહુ બધી મેચો જીતી લીધી, એવો ક્યાંક એટીટ્યુડ ચેન્નઈ સુપર કિંગ્સનો જોવા મળ્યો. ખાસ કરીને તમે ધોનીની વાત કરો તો ધોની હિમસેલ્ફ જે આક્રમણ મારા ખ્યાલથી કર્યા એને, અને ઈ વોઝ ઓલ્સો નોટ કમ્ફર્ટેબલ કે મારે આ મેચને જીતવી છે, એ પ્રકારનો એટીટ્યુડ જોવા મળ્યો નહીં. અને આટલા બધા ખેલાડીઓ આટલી આટલી ખરાબ રીતે આઉટ થઈ જાય, અને દરેકે દરેક ખેલાડીનો પોતાના રેકોર્ડ છે, મેચ જીતાડવાના, રમવાના, સ્કોરિંગના, સેન્ચુરીઝના, સિક્સરોના, બધા રેકોર્ડ છે, એવરીબડી હેઝ ગોટ રેકોર્ડ. તે છતાં આગળની આખી ટીમ એકદમ પાણીમાં બેસી જાય તો ક્યાંક લોકોને પણ ગમ્યું નથી, એના ચાહકો છે. અને હજુ એક એક વસ્તુ એ પણ શ્યોર છે કે આટલું બધું થયા પછી પણ હજુ લોકો એમ જુએ છે કે 2010 આ ટીમ બહુ જબરદસ્ત પ્રદર્શન કરીને શરૂઆતમાં 7 મેચ હારી ગઈ હતી તો એ ફાઇનલ જીતી હતી, એવો કંઈ ચમત્કાર આ વખત થશે. પણ જે પરિસ્થિતિઓ છે અલગ છે. 10 પહેલા આ ટીમ 10 યંગ હતી, આજે એટલી ઓલ્ડ થઈ છે. અને એ ક્યાંક એમના ચહેરા ઉપર, એમના રનિંગ બિટવીન વિકેટ, એમના એટીટ્યુડમાં દેખાઈ આવે છે. એટલે ક્યારે ક્રિકેટમાં તો કંઈ પણ થઈ શકે છે, પણ લોકોને નિરાશા ચોક્કસ હાથ લાગી. અને પણ એક વાત એ છે કે વિરાટ કોહલીની બેટિંગ જોવા મળી. જી, જ્યારે વાત કરીએ અત્યારે, જ્યારે જે રાજસ્થાન અને તેની સાથે જ્યારે કહી શકાય કે સનરાઈઝર્સ હૈદરાબાદની જે ઇનિંગ છે, અને તેમાં પણ જ્યારે સવાલ તો ઘણા બધા ઊભા થતા હતા કે આ વખતની જે આ મેચ છે અને તે કયા પ્રકારની રહેશે, અને બીજી બાજુ જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદની વાત કરીએ, સનરાઈઝર્સ હૈદરાબાદ ક્યાંક હવે રાજસ્થાન સામે જે હારનો સિલસિલો અટકાવવા માટે પણ ઉતરી હોય તેવું લાગી રહ્યું છે. તે અત્યારે હાલ તો મેચ ચાલી જ રહી છે, પરંતુ તેની સાથે હવે આજની આ જે મેચ છે તેના લઈને શું કહેશો? અત્યારની મેચ હૈદરાબાદે જે રીતે ટોસ જીતીને બેટિંગ લીધી છે અને જે રીતે ટીમ અત્યારે આગળ વધી રહી છે, આઈ થિંક આ મેચ ક્લોઝ થશે. બહુ વધારે પડતી જેને કહેવાય કે રોમાંચક થશે. કારણ એવું છે કે રાજસ્થાન રોયલ્સ સતત હારતું આવ્યું છે, એટલે એને ક્યાંક ને ક્યાંક જીતવું છે. એ જીતવા માટેના ભરપૂર પ્રયત્નો કરશે. એણે ઉથપ્પાને પાછા લાવ્યા છે, અને કદાચ આ વખતે બેટિંગ લાઇનઅપ પણ એની ચેન્જ થાય તો બટ્ટર અને ઉથપ્પા ઓપનિંગ કરે, સંજુ સેમસન અને સ્ટીવ સ્મિથ ત્યાર પછી આવે. અને સૌથી અગત્યની વાત જે બની છે રાજસ્થાન રોયલની એ છે કે બેન સ્ટોક્સ આજે પરત કર્યો છે, એટલે બેન સ્ટોક્સ અને પરાગની પણ એક જોડી બને છે. તો બટલર ઉથપ્પા, સંજુ સેમસન અને સ્ટીવ સ્મિથ, સ્ટોક્સ અને પરાગ, આ રીતના 3 જોડીઓ બને છે. અને ત્યાર પછી તેવટી અને શ્રેયસ ગોપાલ છે. એટલે અહીંયા આગળ બેટ્સમેનો સ્ટ્રોંગ છે. બેટ્સમેનો ઓપનિંગથી માંડીને મિડલ ઓર્ડર અને લોઅર મિડલ ઓર્ડરમાં એ લોકોએ સરસ રીતે એને ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. અને એટલે રાજસ્થાન રોયલ્સ કંઈક જીતવાની તૈયારી કરી રહ્યો એવું અહીંયા દેખાઈ રહ્યું છે. જ્યારે બીજી બાજુ ચેમ્પિયન ટીમ બીજી છે હૈદરાબાદ, એ પણ એક ચેમ્પિયનશીપ છે. વોર્નર બેસ્ટ્રો જબરદસ્ત ફોર્મમાં છે. મનીષ પાંડે, વિલિયમ્સન, ઓફકોર્સ એને વિલિયમ્સન છેલ્લી બે મેચોમાં બહુ સારું પ્રદર્શન કર્યું નથી, ક્યાંક
એની પાસેથી અપેક્ષાઓ હશે. ગર્ગ છે, પછી વિજય શંકર ઇઝ બેક ઇન ધ ટીમ, અભિષેક શર્મા. સૌથી અહીંયા પણ જો તમે વાત કરો તો ગર્ગ અને વિજય શંકર સુધી, મતલબ એ વોર્નર બેસ્ટ ઓપનિંગ, ત્યાર પછી મનીષ પાંડે ની વિલિયમ્સન, ત્યાર પછી ગર્ગ અને વિજય શંકર. તો આ રીતે અહીંયા પણ ત્રણ પેચ, ત્રણ લેયરના બેટ્સમેન જોવા મળે છે. પણ આ બે ટીમોમાં જે સૌથી જે ડિફરન્શિયેટર તમે ગણો તો ડિફરન્શિયેટર છે રાશિદ ખાન. કારણ કે એ જે વ્યક્તિ છે એ પરિસ્થિતિને બદલી કાઢે એવો છે, મેચ વિનર ખેલાડી છે. એટલે ખરેખર રાશિદથી કેટલું એ લોકોને નુકસાન પહોંચે છે એ ખાસ દૂર. કારણ કે જ્યાં સુધી બેટિંગનો સવાલ છે, બેટિંગમાં તો ઓફકોર્સ જે આ લોકો મીન્સ કે વોર્નર અને બેટ્સો છે એ મોટાભાગે તો રમીને જબરદસ્ત પ્રદર્શન કરશે, એમાં કોઈ સવાલ નથી કર્યા. જી જી અશોકજી, જયારે આપણે આજની મેચની વાત કરીએ અને તેમાં પણ જયારે આપણે રાજસ્થાન અને હૈદરાબાદની તો વાત કરી લીધી, પરંતુ હવે જે બે ઇન્ફોર્મ ટીમો અને તેમાં પણ જો વાત કરીએ દિલ્હી કેપિટલ્સ અને બીજી બાજુ મુંબઈ ઇન્ડિયન્સ, બંને દ્વારા જે અત્યાર સુધીનું જે ઘણું સારું પ્રદર્શન જોવા મળ્યું છે. જ્યારે પોઈન્ટ ટેબલ્સની વાત કરીએ તો પોઈન્ટ ટેબલમાં પણ ક્યાંક આ બંને ટીમો અત્યાર સૌથી ઉપર છે અને તેની સાથે આજે એક રોમાંચક મુકાબલો જે આજે જોવાનો છે. અને તેમાં પણ જ્યારે દિલ્હીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે રીતે ઘણી બધી જે મેચો તેઓ રમ્યા છે, એટલે કે છ મેચો તેઓ રમ્યા છે અને તેમાં પણ પાંચમાં તેઓ વિજેતા થયા છે. અને બીજી બાજુ જ્યારે મુંબઈની વાત કરીએ તો મુંબઈ પણ ક્યાંક આ ચાર મેચ રમી છે અને તેમાં પણ જે રીતે છ મેચ રમ્યા છે અને તેમાં પણ ચાર મેચ જીત્યા છે અને બે મેચ હાર્યા છે. અને કહી શકાય કે આ બંને ટીમો અત્યારે હાલ ખૂબ જ સારી પરફોર્મન્સમાં છે. અને તેમાં પણ એવું લાગી રહ્યું છે કે આજનો આ જે મુકાબલો છે તે ઘણો બધો રસપ્રદ રહેવાનો છે. અશોકભાઈ શું કહેશો? બિલકુલ સાચી છે, અને લોકોને કદાચ એ જ મુકાબલાની અપેક્ષા પણ છે. તમને અપડેટ આપી દઉં કે બેટ્સમેનની વિકેટ હમણાં ગઈ છે હૈદરાબાદના. એટલે ખાસ કરીને આપણે મુંબઈ અને દિલ્હીની વાત કરીએ તો આ બંને ટીમોમાં એક જોશ છે, જનૂન છે, જીતવાની હંગર છે, ટોપ પર જવાની ભૂખ છે. એટલે તમામે તમામ ખેલાડીઓ, 11-22 ખેલાડીઓ શ્રેષ્ઠ ક્રિકેટ પોતાનું આજે રમશે એવું લાગે છે. અને આજની ટક્કર એટલા માટે શ્રેષ્ઠ છે કારણ કે બંને ટીમો ટોચની ટીમો છે, નંબર વન ને નંબર ટુ છે. એટલે ખાસ કરીને સૌથી અગત્યનું એ છે કે આ બે ટીમો કઈ રીતે, હાર્દિકનો કદાચ જન્મદિવસ બી છે એટલે એ પણ એક કદાચ એમાં એડ થશે. અને મુંબઈની ટીમની મજબૂતી તો ખેર એક એવી ટીમ કે જેની પાસે હરફન મોહલા ખેલાડીઓ જ ભર્યા છે, પીકોક ને રોહિત છે, ત્યારે પછી સૂર્યકુમાર યાદવ ગયા વખતે સરસ રમ્યો, ઈશાન કિશન બહુ સરસ રમતો થયો છે, હાર્દિક પંડ્યા છે, પોલાર્ડ છે, મૃણાલ પંડ્યા છે, ત્યાર પછી પેટિસન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ ને બુમરા. બેટિંગ તમે જુઓ તો જોરદાર છે, મિડલ ઓર્ડર તમારી પાસે જુઓ તો જોરદાર છે, બોલિંગ એટેક જુઓ તો વર્લ્ડ ક્લાસ છે તમારી પાસે જસપ્રીત બુમરા અને ટ્રેન્ટ બોલ્ટનો. એટલે ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે મુંબઈની ટીમ એ પરફેક્ટ ક્રિકેટિંગ ટીમ છે, જ્યાં શરૂઆતમાં ચાર બેટ્સમેનો છે, પછી ત્યાર પછી બે ઓલરાઉન્ડર્સ, ત્રણ ઓલરાઉન્ડર્સ આવે છે, અને ત્યાર પછી ચાર બોલર્સ આવે છે જેમાં બે વર્લ્ડ ક્લાસ ફાસ્ટ બોલર્સ. એટલે એક આ જબરજસ્ત ટીમ થઈ. હવે એની સામે તમે જુઓ તો દિલ્હી, તો દિલ્હી પાસે એકચ્યુઅલી શું છે કે રિકી પોન્ટિંગ જે કોચ છે એનો, એને એનું પોતે અનુભવ કામમાં લગાડ્યો છે અને એ કામ, એ અનુભવ કદાચ કામ લાગે છે. ધવન, પૃથ્વી, શ્રેયસ અને પંત આ ચાર બેટ્સમેનો, ત્યાર પછીની જે જોડી છે એટલે કે સ્ટોઇનિસ અને હેટમેર, ધીસ ટુ આર ધ ગેમ ચેન્જર્સ. એટલે શરૂઆતમાં ધારો કે વિકેટો પડી પણ જાય છે તો આ બે ખેલાડીઓએ મેચને બચાવી દીધી છે, સારું ટોટલ મૂકવામાં મદદ કરી છે અને મેચ વિનર ખેલાડીઓ તરીકે બહાર આવ્યા છે. અને એની સાથે જ તમારી પાસે રબાડા છે, કનિઝ રબાડા કે જેને રમવો મુશ્કેલ છે, રવિચંદ્રન અશ્વિન છે કે જે એનો બે ત્રણ બેટ્સમેનોને તો ડેફિનેટલી ખાઈ જાય છે, નોર્જે છે, અને હર્ષલ છે, અક્ષર પટેલ છે કે જેની પર ઓવર જે રન આપે છે એ એકદમ ઓછા રન આપનાર ખેલાડી છે. એટલે અહીં આગળ આ બંને ટીમોની અંદર ચેમ્પિયન્સ ભરેલા છે. જેમ સ્ટોઇનિસ હેટમેરનું થયું એ પ્રમાણે પેલી બાજુ બે પંડ્યા બ્રધર્સ છે. તો બંને ટીમોમાં ઓપનિંગ બેટ્સમેન, મિડલ ઓર્ડર બેટ્સમેન, ઓલરાઉન્ડર્સ, ફાસ્ટ બોલર્સ અને સ્પિન બોલર્સ, આ દરેકનું જોરદાર મિશ્રણ છે. એટલે આ એક ટીમની મેચ, બંને ટીમોની જે મેચ થશે, આઈ થિંક ધેટ વિલ બી ધ બેસ્ટ ઓફ ધ સન્ડે યજમાં. અને મને ખ્યાલ છે કે આ બેની મેચ જોવા માટે લગભગ બધા એના માટે વેઇટ પણ કરતા હશે. તો આઈ એમ વેરી શ્યોર કે આ એક મેચ આપણને જે જોવા મળે કે જ્યાં સર્વ સી બંને ટીમોમાં યંગ ખેલાડીઓ પણ છે. ધારો કે તમે યંગ ખેલાડીની વાત કરો તો તમારી પાસે શિખર ધવન તમારી પાસે છે અહીંયા આગળ, ત્યાર પછી તમારી પાસે હેટમેર છે, અક્ષર પટેલ છે, એ રવિચંદ્રન અશ્વિન છે, ધીઝ આર ધ સિનિયર પ્લેયર્સ. આજે પેલી બાજુ જોવો તો રોહિત શર્મા છે, પોલાર્ડ છે, આ બધા છે. એટલે ટૂંકમાં
બંને નું મિશ્રણ થયેલું છે. પર્ટિક્યુલરલી જે દિલ્હીની જે વાત છે, યંગ ટીમ, જબરજસ્ત ટીમ છે અને પરફોર્મ કરવા માટે જ એ કહેવાય કે રમતા હોય એવું લાગી રહ્યું છે. બીજી બાજુ જ્યારે રોહિત શર્માની વાત કરીએ તો એક બાજુ જ્યારે રોહિત શર્માની જે કેપ્ટન ઇનિંગ હતી અને બીજી બાજુ જ્યારે દિલ્હીની વાત કરવામાં આવતો શ્રેયસ અય્યર પર ક્યાંક કેપ્ટન ઇનિંગ ઘણી બધી જે સારી આપણને જોવા મળતી હતી, પરંતુ આજે બંને જે ટીમો છે અશોકભાઈ, બંને ઇન્ફોર્મ ટીમો છે અને તેમાં પણ જ્યારે સવાલ એક જ થતો હોય છે કે આ વખતે આ બંને જે ટીમો અત્યારે હાલ તો ઘણી મજબૂત છે, તો કેટલું ટોટલ અત્યારે ઊભું થાય એવું છે, અને તેની સાથે જ્યારે ટોસની વાત કરવામાં આવે તો અત્યારે જે રીતે તમે પહેલાં પણ કહ્યું હતું કે અત્યારે હાલ કોઈ પણ ટીમ હોય તે હવે નું સૌથી પહેલા ઓપ્શન લેતા હોય છે, પરંતુ જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સ સૌથી પહેલા બેટિંગ જે પસંદ કરતી હોય છે, તો ટોસ અને ટોટલ વિશે સૌથી પહેલા તો શું કહેશો? સૌથી પહેલી વાત તો છે કે જો આજની મેચમાં પણ ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી, કે નાઉ ધ ટ્રેન્ડ ઇઝ ગેટિંગ ચેન્જ. યુએની પિચિસ ને રીડ કરવામાં કોઈ એટલું સક્સેસ થયું નથી. પહેલા એવું હતું કે નોર્મલ કેસમાં ચેસ કરો કે તમે ગેમ સેવ કરી શકો, પણ હવે એવું નથી બનતું. ચેસ કરનાર ટીમો મોટાભાગે હારી જાય. એટલે હવે પહેલા બેટિંગ લેવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. અને બીજી અગત્યની વાત એ છે કે આ બંને ટીમો પાસે પોતાની બેટિંગ લાઇનઅપ જોરદાર છે. એટલે ધેર ઇઝ નથિંગ રોંગ. જો તમારી પાસે બેટિંગ લાઇનઅપ જોરદાર હોય અને તમે સારી રીતે પહેલા જો ઓપન કરીને સારી રીતે જો ટોટલ ચેઝ કરો, તો આઈ થિંક યુ હેવ ગોટ ઓલ ચાન્સ ટુ વિન ધ મેચ. એટલે એ પર્ટિક્યુલર વસ્તુમાં બંને ટીમો હું માનું છું કે ટોસ જીતીને પહેલા બેટિંગ કરે. દેટ ઇઝ વોટ આઈ ફીલ, કારણ કે બંનેનું બેટિંગ ઓર્ડર જોરદાર છે. આ બાજુ પૃથ્વી શો છે, ધવન છે, શ્રેયસ છે, પંત છે, મેં તમને કહ્યું એ પ્રમાણે. ત્યાર પછી શ્રેણી સેટનર છે, અને આ બાજુ તમે જો રોહિત, દીકોક, સૂર્ય અને ઈશાંત છે. એટલે હું માનું છું કે પહેલા અચ્છા તમે કીધું કેટલું ટોટલ થશે. સવાલ એ છે કે આ બંને ટીમોમાં વર્લ્ડ ક્લાસ બોલર્સ છે અને વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે. એટલે તમે 170-180 નો સ્કોર તો તમે ગણી શકો, કારણ કે કોઈ પણ પરિસ્થિતિમાં એ લોકો સ્કોર કરી શકે અથવા તો કોઈ પણ બોલિંગ સામે સ્કોર કરી શકે સ્થિતિમાં બંને ટીમો છે. એટલે આઈ ફીલ કે 170 ની આસપાસનો સ્કોર એક વધારે એપ્રોપ્રિએટ અહીંયા લાગી રહ્યો છે. જી, એક બાજુ જ્યારે કહી શકાય કે આપણે જ્યારે આ કાર્યક્રમમાં જ્યારે આપણે મેચના પ્રિવ્યુ અને રિવ્યુની વાત કરતા હોય છે, અને તેમાં પણ આપણે ગઈકાલની મેચની તો વાત કરી, પરંતુ તેની સાથે જો આજની મેચની વાત કરવામાં આવે તો આજની મેચ પણ ઘણી બધી રસપ્રદ જોવા મળી રહી છે. અને તેની સાથે જ્યારે બંને ટીમોની વાત કરી, જ્યારે 7:30ની જે સૌથી પહેલી મેચ છે અને તેમાં પણ 7:30ની મેચમાં પણ જ્યારે ઘણું બધું અત્યારે હાલ સારું પ્રદર્શન જોવા મળે તેવી અત્યારે હાલ દરેક લોકો સંભાવના વાત વ્યક્ત કરી રહ્યા છે. અને તેની સાથે અત્યારે જે રાજસ્થાન રોયલ અને સનરાઇઝર્સ હૈદરાબાદની વાત કરીએ, તેમને વચ્ચે જે અત્યારે હાલ મેચ ચાલી રહી છે અને તેમાં પણ 6 ઓવર પૂર્ણ થઈ ગઈ છે અને 26 રને 1 વિકેટ પણ અત્યારે ક્યાંક સનરાઇઝર્સ હૈદરાબાદની પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, અને તેમાં પણ બેરસ્ટોની તેમાં વિકેટ ગઈ છે. તો અશોકભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો તેની સાથે જ્યારે આજની વાત કરવામાં આવે તો હવેની જે મેચ છે અને તેમાં પણ હવે કયા પ્રકારનું પ્રદર્શન મુંબઈ અને દિલ્હી દ્વારા હવે જોવા મળશે તો જોવાનું જરૂર. તેની સાથે નર્મદા ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં બસ રજા આપશો. નમસ્કાર.